नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में विरोधी शब्द जोवाना छे अने आ विरोधी शब्दों भाग त्रण आज जोवाना छे। भाग एक अने बे ऑलरेडी आप अपलोड कर चूक्या छे, तो तमे ए जो हो तो प्लेलिस्ट में जईने जोई शको छो। अने हजी सुधी अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकन ने प्रेस करो, जेथी करीने जेवो कोई नवो वीडियो अपलोड करिए तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। तो आज आपणे शुरुआत करिए विरोधी शब्दनी। तो प्रथम छे स्तब्ध, तेनो विरोधी थाय निस्तब्ध। स्तब्धनो शुं थशे तो के निस्तब्ध एनो विरोधी थशे। बीजुं सकर्मक, तेनो थाय अकर्मक। सकर्मकनो विरोधी शुं थशे तो के अकर्मक एनो विरोधी थशे। त्रीजुं जे अंतर्भूत, तेनो विरोधी थाय बहिर्भूत। अंतर्भूतनो शुं थाय? बहिर्भूत एनो विरोधी थाय। चौथुं जे अतरंग, तेनो विरोधी थाय बहिरंग। अतरंगनो शुं थशे तो के बहिरंग एनो विरोधी थशे। पांचमू सभण, तेनो विरोधी थाय अभण। सभणनो शुं थशे तो के अभण एनो विरोधी थशे। छठ्ठू जोईए अंतरलापिका, तेनो विरोधी थाय बहिर्लापिका। अंतरलापिकानो विरोधी शुं थशे तो के बहिर्लापिका एनो विरोधी थशे। सातमू जोईए कलखणू, तेनो विरोधी थाय सलखणू। कलखणूनो विरोधी शुं थाय तो के सलखणू, सलखणू एनो विरोधी थाय। आठमू जोईए अंतःकेन्द्र, तेनो विरोधी थाय बहिकेन्द्र। अंतःकेन्द्रનું શું વિરોધી થશે તો કે બહિર્કેન્દ્ર એનું વિરોધી થશે। નવમું જોઈએ કુવિધા, તો એનું વિરોધી થશે સુવિધા। કુવિધાનું વિરોધી શું થશે તો કે સુવિધા એનું વિરોધી થશે। દસમું જોઈએ સલૂણું, તેનું વિરુદ્ધ થાય અલૂણું। સલૂણું શું થશે તો કે અલૂણું એનું વિરોધી થશે। અગિયારમું જોઈએ કરૂપતા, એનું વિરુદ્ધ થાય સુરૂપતા। કરૂપતાનું શું થશે તો કે સુરૂપતા એનું વિરોધી થશે। બારમું જોઈએ સવળું, તેનું વિરુદ્ધ થાય અવળું। સવળુંનું શું વિરોધી થાય તો કે અવળું એનું વિરોધી થાય। તેરમું સનાથ, તેનું વિરોધી થાય અનાથ। સનાથનો વિરોધી શું થાય તો કે અનાથ એનો વિરોધી થાય। ચૌદમું કુટેવ, તેનું વિરોધી થાય સુટેવ। કુટેવનું શું થાય તો કે સુટેવ એનું વિરોધી થાય। પંદરમું જોઈએ કુમતિ, તેનું વિરોધી થાય સુમતિ। કુમતિનું વિરોધી શું થશે તો કે સુમતિ એનો વિરોધી થશે। સોળમું જોઈએ કવા, તેનું વિરોધી થાય સવા। કવાનો વિરોધી શું થાય તો કે સવા એનો વિરોધી થાય। સત્તરમું જોઈએ કુલ, કુલક્ષણું, તેનું વિરોધી થાય સુલક્ષણું। કુલક્ષણોનું શું વિરોધી થાય તો કે સુલક્ષણો એનો વિરોધી થાય। અઢારમાં જોઈએ કુપાત્ર, તેનું વિરોધી થાય સુપાત્ર। કુપાત્રનું વિરોધી શું થશે તો કે સુપાત્ર એનો વિરોધી થશે। ઓગણીસમાં જોઈએ કજોડું, તેનું વિરોધી થશે સજોડું। કજોડુંનું વિરોધી શું થાય તો કે સજોડું એનો વિરોધી થાય। વીસમાં જોઈએ કુબુદ્ધિ, તેનું વિરોધી થાય સુબુદ્ધિ। કુબુદ્ધિનું વિરોધી શું થાય તો કે સુબુદ્ધિ એનો વિરોધી થાય। એકવીસમાં કવેળા, તેનું વિરોધી થાય સવેળા। કવેળાનું વિરોધી શું થશે તો કે સવેળા એનું વિરોધી થશે। બાવીસમાં દુર્ભાગી, તેનું વિરોધી થાય સુભાગી। દુર્ભાગીનું વિરોધી શું થાય તો કે સુભાગી એનું વિરોધી થાય। ત્રેવીસમાં જોઈએ કુવચન, તેનું વિરોધી થાય સુવચન। કુવચનનું શું થશે તો કે સુવચન એનું વિરોધી થશે। ચોવીસમાં જોઈએ કુકર્મી, તેનું વિરોધી થાય સુકર્મી। કુકર્મીનો વિરોધી શું થાય તો કે સુકર્મી એનો વિરોધી થાય। પચીસમાં કુપથ્ય, તેનું વિરોધી થાય સુપથ્ય। કુપથ્યનું શું થાય તો કે સુપથ્ય એનો વિરોધી થાય। છવ્વીસમાં જોઈએ દુઃખ, તો આ તો બધાને આવડતું જ છે, દુઃખનું વિરોધી શું થાય તો કે સુખ એનો વિરોધી થાય। સત્યાવીસમાં કુરીતિ, તો એનું એનો વિરોધી શું થાય તો કે સુરીતિ। કુરીતિનું વિરોધી શું થાય તો કે સુરીતિ એનો વિરોધી થાય। અઠ્યાવીસમાં જોઈએ કુવિચાર, તો એનો વિરોધી થાય સુવિચાર। કુવિચારનું વિરોધી શું થાય તો કે સુવિચાર એનો વિરોધી થાય। ઓગણત્રીસમાં દુપથ્ય, દુષ્પથ્ય એનો વિરોધી થાય સુપથ। દુષ્પથ્યનો વિરોધી શું થાય તો કે સુપથ એનો વિરોધી થાય। ત્રીસમાં દુર્બોધ, તેનો વિરોધી થાય સુબોધ। દુર્બોધનું શું થાય તો કે સુબોધ એનો વિરોધી થાય। એકત્રીસમાં દુર્ગતિ, તેનો વિરોધી થાય સુગતિ। દુર્ગતિની વિરોધી શું થાય તો કે સુગતિ એનો વિરોધી થાય। બત્રીસમાં દુર્ભાગ્ય, તેનો વિરોધી થાય સદભાગ્ય। દુર્ભાગ્યનો વિરોધી શું થાય તો કે સદભાગ્ય એનો વિરોધી થાય। તેત્રીસમાં જોઈએ દુર્શીલ, તો કે સુશીલ। દુર્શીલમાં શું વિરોધી થશે તો કે સુશીલ એનો વિરોધી થશે। ચોત્રીસમાં જોઈએ દુરિચ્છા, તેનો વિરોધ થાય સદિચ્છા। દુરિચ્છાનો વિરોધી શું થાય તો કે સદિચ્છા એનો વિરોધી થાય। પાંત્રીસમાં જોઈએ દુર્વાક્ય, તેનો વિરોધી થાય સુવાક્ય। દુર્વાક્યનો વિરોધી શું થાય તો કે સુવાક્ય એનો વિરોધી થાય। છત્રીસમાં જોઈએ દુરિક્તિ, તો એનો વિરોધી થાય સુક્તિ। દુરુક્તિની શું થાય તો કે સુક્તિ એનો વિરોધી થાય। સાડત્રીસમાં જોઈએ દુષ્કીર્તિ, તો એનો વિરોધી થાય સુકીર્તિ। દુષ્કીર્તિનું વિરોધી શું થાય તો કે સુકીર્તિ એનો વિરોધી થાય।
38માં જો દુર્મતિ તેનો વિરોધી થાય સુમતિ, દુર્મતિનો વિરોધી શું થશે તો કે સુમતિ એનો વિરોધી થશે. 39માં જો દુર્મિત્ર તેનો વિરોધી થાય સુમિત્ર, સુમિત્ર દુર્મિત્રનું શું વિરોધી થશે તો કે સુમિત્ર એનું વિરોધી થશે. 40માં દુર્જન તેનો વિરોધી થાય સજ્જન, દુર્જનનું શું વિરોધી થશે તો કે સજ્જન એનો વિરોધી થશે. 41માં જો દુર્ગુણ તો એનો વિરોધી થાય સદગુણ, દુર્ગુણનું શું વિરોધી થાય તો કે સદગુણ એનો વિરોધી થાય. 42માં જોઈએ દુર્બુદ્ધિ તો એનો વિરોધી થાય સદબુદ્ધિ, દુર્બુદ્ધિનો વિરોધી શું થાય તો કે સદબુદ્ધિ એનો વિરોધી થશે. 43માં જોઈએ દુષ્કર્મ તેનો વિરોધી થાય સત્કર્મ, દુષ્કર્મ શું થાય તો કે સત્કર્મ એનો વિરોધી થશે. 44માં સકારણ તેનો વિરોધી થાય નિષ્કારણ, સકારણનો વિરોધી શું થાય તો કે નિષ્કારણ એનો વિરોધી થશે. 45માં જોઈએ દુરુપયોગ તેનો વિરોધી થાય સદુપયોગ, દુરુપયોગનો શું વિરોધી શું થશે તો કે સદુપયોગ એનો વિરોધી થશે. 46માં સલજ એનો વિરોધી થાય નિર્લજ, સલજનું વિરોધી શું થશે તો કે નિર્લજ એનો વિરોધી થશે. 47માં દુરાચરણ તેનો વિરોધી થાય સદાચરણ, દુરાચરણનું વિરોધી શું થશે તો કે સદાચરણ એનો વિરોધી થશે. 48માં જોઈએ સજીવ તો આ બધાને આવડતું જશે, સજીવનું વિરોધી શું થશે તો કે નિર્જીવ એનો વિરોધી થશે. 49માં જોઈએ સગુણ તેનું વિરોધી થશે નિર્ગુણ, સગુણનું વિરોધી શું થશે તો કે નિર્ગુણ થશે એનું. 50માં સ્વજન તેનો વિરોધી થાય પરજન, સ્વજનનું વિરોધી શું થશે તો કે પરજન એનું વિરોધી થશે. તો વિડીયો આ મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું, વધારે માહિતી આપણે ભાગ 4માં લઈશું. જો મિત્રો વિડીયો ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી કરીને તેમને પણ આ માહિતી ઉપયોગી બને. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.